બધાય મિત્રો, આખા દેશની અંદર અત્યારે એક મોટો ચર્ચાનો વિષય રૂપાલાજીનો અને ક્ષત્રિય સમાજનો છે. રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એ કેટલા અંશે યોગ્ય છે આ કોઈને સમજાવવાની જરૂર નહીં. ઘણા બધાના ફોન આવે છે કે મામા આમાં કંઈક કરો, આમાં મધ્યસ્થી કરો અને કંઈક ઠંડુ પાડો, શું કામ ભાઈ? અને મારા માટે તો આ એક વિઝન જોવાનો સમય છે. હું જે હંમેશા કહું છું કે હિન્દુત્વ બચાવવા માટે ક્ષત્રિય સમાજે એક થવું પડશે, આજે એક થવા માંડ્યો છે. મારા માટે તો એ સારી વસ્તુ છે. હિન્દુત્વ જે બચાવી શકે એવો સમાજ છે, એવો જે મને દ્રઢ વિશ્વાસ છે ને, એ સમાજના પોતાના ઉપર જયારે આ આઈ પડ્યું છે ને, પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનો એક બેસ્ટ સમય આવ્યો છે આ સમાજે. તો એની અંદર મધ્યસ્થી કે પતાવવાની વાત ના હોય. જયારે કોઈ પણ સમાજની બેન દીકરીઓના માટે, કોઈ પણ સમાજની ગાયો માટે લીલા માથા દઈને જ્યાં ગામે ગામ પાડિયા પૂજાતા હોય, ખુદ એ સમાજના અસ્તિત્વ ઉપર આંગળી કરવામાં આવી છે. એટલે આમાં હું તો જોઉં જ છું અને આ સમાજ માટે પણ એક સારા ન્યૂઝ કહી શકાય કે આ સમાજ માટે પણ કે તમારા સમાજનું અસ્તિત્વ બચાવવા જો ક્ષત્રિય સમાજ મેદાનમાં ના ઉતરી શકતો હોય તો સમાજે પણ મનન અને ચિંતનની જરૂર છે. આ અસ્મિતા ઉપર આવેલો પ્રશ્ન છે, સાબિત કરવાનો એક સમય છે. ક્ષત્રિય સમાજ કાલે મહાન હતો ને આજે મહાન છે, હજી રોયના ગુણ નથી ગયા. એટલે આ સમય દરેક સમાજે ક્ષત્રિય સમાજના સાથે ઉભા રહેવાનો સમય છે. જે જે સમાજો માટે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે એવો એક સમાજ બાકી નહીં, આ સમાજને નહીં આપે, તો આજે એ સમાજોએ પોતાનું ઋણ અદા કરવાનો સમય આવ્યો છે. કદાચ ઋણનું વ્યાજ ચૂકવવાનો સમય આવ્યો છે. તો જે ઘટનાક્રમ બની રહ્યો છે એને એકલા જોવાનો સમય નથી, સહયોગ આપવાનો પણ સમય આવી ગયો છે. ક્ષત્રિય સમાજની મારી શુભેચ્છાઓ છે કે તમે તમારા અસ્તિત્વની લડાઈમાં માં ભવાની તમારી હાથે છે, આશાપુરામાં તમારી સાથે છે, માં શક્તિ તમારી સાથે છે અને મારી માં મોગલ પણ તમારી સાથે છે. જ્યારે વાત તમારા સમાજના અસ્તિત્વની છે ને તો વિજય તમારો જ થશે. જય માતાજી, જય ભવાની. જય માતાજી. રાજુ મોરી. ક્યાં ગયા એ નેતાઓ જે સમાજના ખભે પગ મૂકીને ઉપર સુધી પહોંચેલા નેતાઓ ક્યાં ગયા? જ્યારે તમારી માં બેન દીકરીઓ જોહર કરવાની વાતો કરે છે અને તમે પાર્ટીઓની ઓફિસમાં સંતાઈને બેઠા છો, અરે શરમ કરો, શરમ સાલાઓ, શરમ કરો, થોડી તો સમાજ પ્રત્યેની વફાદારી દાખવો. જો સમાજે આટલા મોટા કર્યા હોય અને જો તમે સમાજ માટે અત્યારે બે શબ્દો ના ઉચ્ચારી શકતા હોય, સમાજની બેન દીકરીઓ જોહર કરવાની વાત કરતી હોય અને તો તમે પાર્ટીઓની ઓફિસમાં બેસી અને પાર્ટીઓની કાકલોદી કરતા હોય તો થૂ છે તમારી જિંદગી ઉપર. અને હા, હું ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને કહેવા માગું છું કે આ લંપટ નેતાઓને ઓળખી લેજો અત્યારથી. જો સમાજનો નહીં એ રાષ્ટ્રનો ક્યાંથી ખાખ બનવાનો? જો સમાજ માટે બે શબ્દ નથી ઉચ્ચારી શકતા, જો સમાજની વારે નથી આવી શકતા, તો સમાજની ખોળામાં બેસીને જો આ લોકોને
આપણે આટલા મોટા કર્યા તો આ લોકોને શરમ પણ નથી, નાકમાં એમાં નાક નથી, નાક વગરના છે આ લોકો. તો હવે ક્ષત્રિય સમાજના દરેક માં બહેન ભાઈ યુવાન યુવતીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ લંપટ નેતાઓને ઓળખજો, જો આ આનું પરિણામ તમારે જ આપવાનું છે. જય માતાજી.